साबरकांठा जिल्लाना हिम्मतनगर खाते साबरकांठा विश्व हिंदू परिषद द्वारा शहीद वीरोने श्रद्धांजलि आपी चाइनीज वस्तुओनो बहिष्कार करवामां आव्यो। साबरकांठा विश्व हिंदू परिषद द्वारा हिम्मतनगरना टावर चौक खाते विश्व हिंदू परिषदना कार्यकरो द्वारा भारत अने चीन घर्षण मामले शहीद थयेल सैनिकोने श्रद्धांजलि अर्पण करवामां आवी हती, जेमां 2 मिनिट मौन पाळी श्रद्धांजलि अर्पण करी हती। તે સાથે જ ચીનના મુખ્યપ્રધાન તથા ચીનના નકશાને દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તે સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો અલગ અલગ ટીમો બનાવી હિંમતનગર સહિત તથા જિલ્લામાં દરેક વેપારીને ત્યાં ચાઇનીઝ ચીજવસ્તુઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ચાઇનીઝ ચીજવસ્તુ ના વાપરવા વિનંતી કરવામાં આવશે, માટેનો આગ્રહ કરવામાં આવશે તથા મોંઘી પડે પણ ભારતીય ચીજવસ્તુ વાપરવાનો સંકલ્પ લેવડાવવામાં આવશે। તેમાં ગ્રાહકોને પણ સમજાવવામાં આવશે ભારતમાં ચાઇનીઝ ચીજવસ્તુના કારણે ચીન આર્થિક રીતે નભે છે, તો ગ્રાહકો અને દેશની જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે મોંઘી પડશે પણ ભારતીય ચીજવસ્તુ ખરીદવાની ટેવ પાડવી પડશે, તો જ સાચા અર્થમાં ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં ભારતીય સૈનિકો શહીદ થયા છે તે શહીદ વીરોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી તેમ કહેવાશે। સૈયદ સોએબ, JDSTV, હિંમતનગર। આજ રોજ લદ્દાખની ગલવાન ઘાટી ઉપર જે ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી અને ભારતીય સૈનિકોને મારી નાખવાની જે કરતૂતો કરવામાં આવી છે એના વિરોધમાં આજરોજ અમે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અત્રે એકત્રિત થઈ ચીની નકશાનો બહિષ્કાર એને પાડવામાં આવ્યો, એનું દહન કરવામાં આવ્યું, સાથે સાથે એમના રાષ્ટ્રપતિના ચિત્રનું પણ દહન કરવામાં આવ્યું। અને આજથી પ્રતિજ્ઞા બધા જ કાર્યકર્તાઓએ લીધી છે કે ચીની કોઈ પણ પ્રકારની નિપજો હશે, પ્રોડક્ટ્સ હશે, એનો બહિષ્કાર કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ નહીં કરે અને 10 પરિવારને સમજાવશે કે આજ પછી ક્યારેય પણ ચીની નિપજોનો આપણે ઉપયોગ નહીં કરીએ। બીજું, સાથે સાથે જેટલા પણ વેપારી છે એ વેપારીને પણ સમજાવીશું કે આજ પછી તેઓ લોકો પણ જે કંઈ પણ ચીની પેદાશો છે એમને વસાવે નહીં, એનો વપરાશ ના કરે અને દેશને આર્થિક રીતે સદ્ધર કરવા માટે શક્ય બને એટલી સ્વદેશી નિપજોનો ઉપયોગ કરવામાં આવે, જેના પરિણામે આપણો જે કંઈ પણ પૈસો છે આ ચીની સૈનિકો દ્વારાની પાછળ જ ખર્ચવામાં આવે છે અને એના પરિણામે ચીની સૈનિકો ભારત ઉપર હુમલા કરી અને આવું વારંવાર કરી દેશની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે, દેશની સરહદને તોડીને ભારતની જે સીમાઓ છે એને તોડી ભારતની ક્ષેત્રફળને ઘટાડવા માટેના પણ અત્યંત પ્રયત્નો કરી રહ્યા છે, તો એના વિરોધ માટે આપણે સર્વે એકત્રિત થવું પડશે, સર્વે પ્રતિજ્ઞા લેવી પડશે કે આજ પછી ક્યારેય પણ ચાઇનાની પ્રોડક્ટને આપણે ઉપયોગ નહીં કરીએ, સ્વદેશી અપનાવીશું એવા સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે। વારંવાર આવા હુમલા અનેકવાર આપણા ઉપર થયેલા છે, હુમલો થાય ત્યારે બધા જ આપણે એવા ગુસ્સામાં રહીએ છીએ અને આ બધી જ નિપજોનો ઉપયોગ બંધ કરવા માટે આપણે તાત્કાલિક ડિસિઝન લેતા હોઈએ છીએ, પણ 10 દિવસ 15 દિવસ પછી પાછા ભૂલી જતા હોઈએ છીએ। એવું ન થાય, આ લાગેલી આગ જે છે એ વર્ષો સુધી ચાલે અને ચાઇનાનો અંત ન આવે ત્યાં સુધી આપણે બધા જ એકત્રિત થઈ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા રહીશું એવી આશા રાખીએ છીએ। ભારત માતા કી જય, જય હિન્દ, જય શ્રી રામ, જય ભારત માતા કી।